बीजे दिवसे राजा भोज नाही धोई पूजा पाठ करी पवित्र थईने सिंहासन पर बेसवा जाए त्यारे वनिता नामनी बीजी पुतळी बोली उठी, हे राजन, आ सिंहासन ऊपर बेसता नहीं ते राजा विक्रम नू छे। तेमना जेवा पराक्रमो अने परोपकारना कार्यो कर्या होय तेज आ सिंहासन ऊपर बेसी शके। राजा भोजे कह्यु, हे अप्सरा, मने राजा विक्रमना पराक्रम अने परोपकारनी वात जणावो। आथी पुतळी वनिता विक्रम राजानी वात केवा लागी। एक वखत इंद्र राजाना दरबारमां एक अप्सरा नृत्य करी रही हती। एणे एवुं सुंदर भाववाही नृत्य कर्युं के आखो दरबार मुग्ध बनी गयो। इंद्र राजाए आ निष्णांत अप्सराने शिवजीने प्रसन्न करवा मोकली। अप्सरा शिवजीने प्रसन्न करवा कैलास पर जवा निकळी। रस्तामां तेने इंद्रनो पुत्र जयंत मळ्यो। तेणे अप्सराने कह्युं, हे अप्सरा, तू क्यां जाय छे? अप्सराए कह्युं, तमारा पिताजीना हुकमथी हुं कैलास पर शिवजीने प्रसन्न करवा जाऊं छुं। इंद्रना पुत्रे बळजબરીથી તેનો હાથ પકડીને કહ્યું, એ મસાણે ફરનાર તારી શી કદર કરશે? તે નાચગાનમાં શું સમજે? ચાલ તું મારી સાથે। આમ કહી એ પોતાને આવાસે એને ખેંચી ગયો। થોડા દિવસ પછી ઇન્દ્ર રાજા મહાદેવજીના દર્શને કૈલાસમાં ગયા ને મહાદેવજીને ક્ષેમ કુશળના સમાચાર પૂછી પેલી અપ્સરાના નૃત્ય વિશે પૂછ્યું। મહાદેવ બોલ્યા, અહીં તો કોઈ અપ્સરા આવી જ નથી। મહાદેવજીની વાતથી ઇન્દ્ર રાજા ભોઠા પડી ગયા। એમને મનમાં ને મનમાં અપ્સરા ઉપર ખૂબ ગુસ્સો આવ્યો। તેઓ તરત જ પાછા ઇન્દ્રપુરી આવી ગયા અને અનુચરોને મોકલી અપ્સરાની ભાળ કઢાવી તો તે ઇન્દ્ર રાજાના પુત્રના આવાસમાંથી મળી। અપ્સરાએ ઇન્દ્ર રાજા પાસે આવી બધી હકીકત જણાવી। અપ્સરાની વાત સાંભળી ઇન્દ્ર રાજાએ પોતાના પુત્રને બોલાવી ગુસ્સામાં આવી અને શ્રાપ આપી દીધો કે તું પૃથ્વી ઉપર ગધેડો થઈને પડ। આ સાંભળીને ઇન્દ્રનો પુત્ર ગભરાઈ ગયો। તે ભયથી ધ્રુજવા લાગ્યો। તે શાપના નિવારણ માટે કૈલાસમાં મહાદેવજી પાસે ગયો અને પોતાના ભૂલની ક્ષમા માંગવા લાગ્યો। મહાદેવજીને તેની ઉપર દયા આવી ગઈ અને તે બોલ્યા, તું શાપને કારણે ગધેડો તો થઈશ ખરો, પણ રોજ રાત પડતા તું તારા અસલી દેવાંશી સ્વરૂપમાં આવી શકીશ। પૃથ્વી ઉપર તું ત્રણ સ્ત્રીઓને પરણીશ, એમાંથી તેને ત્રણ પુત્રો પ્રાપ્ત થશે। થોડા સમય બાદ તારા ગધેડાના ખોળિયાને કોઈ બાળી મૂકશે ત્યારે તારા શાપનું નિવારણ થશે અને પછી તું પાછો સ્વર્ગમાં આવીશ। ત્યારબાદ ઇન્દ્રપુત્ર સ્તંભ તીર્થ નગરમાં કુંભારને ત્યાં ગધેડો થઈ ઉતર્યો। એક રાતે ગધેડો માણસની જેમ બોલવા લાગ્યો, હે કુંભાર, તું રાજાની પાસે જા અને કહે કે તમારી રાજકુંવરી મારા ગધેડાને પરણાવો, જો આમ નહીં કરો તો તેનું આખું નગર બાળી નાખીશ। કુંભાર તો ગધેડાને માણસની જેમ બોલતો જોઈ ચમકી ગયો। તે સવાર થતા રાજમહેલે ગયો અને રાજા પાસે હાથ જોડીને કહેવા લાગ્યો, હે અન્નદાતા, મારા બોલવા ઉપર ક્ષમા કરજો, મારે ત્યાં એક બોલતો ગધેડો છે અને એ આપની રાજકુંવરીને પરણવા માંગે છે, જો તમે એમ નહીં કરો તો તમારું આખું નગર બાળી નાખશે એવી ધમકી પણ આપી છે। રાજાને કુંભારની વાત માન્યામાં આવી નહીં। તેણે આ બાબતે તપાસ કરવા પ્રધાનને કુંભાર સાથે મોકલ્યો। મધરાત થતા ફરી પાછો ગધેડો આગલી રાતની જેમ જ બોલવા લાગ્યો। પ્રધાન પણ મનુષ્યની વાણીમાં ગધેડાને બોલતો જોઈ અચરજ પામ્યો। તેણે રાજા પાસે આવી બધી હકીકત કહી સંભળાવી। હવે આ બાબતે તપાસ કરવાનું રાજાએ પોતે વિચાર્યું। બીજા દિવસે રાત્રે પ્રધાન રાજાને લઈ કુંભારને ત્યાં આવ્યો। મધરાત થતા ગધેડો બોલ્યો, હે રાજા, તારી કુંવરી મને ભણાવ, નહીં તો તારું આખું નગર બાળી નાખીશ। રાજા પણ ગધેડાની વાણી સાંભળી વિચારમાં પડી ગયા। તેને મનમાં થયું કે કુંવરીને કાંઈ ગધેડા સાથે ભણાવાય। તેણે પ્રધાન સાથે થોડી વાટાઘાટો કરી અને પૂછ્યું, કંઈક એવો ઉપાય બતાવો કે સાપ મરે ને લાકડી પણ ભાંગે નહીં। પ્રધાએ રાજાને કંઈક ઉપાય બતાવ્યો। રાજાએ ગધેડાની પરીક્ષા લેવાના હેતુથી કહ્યું, જો તું નગરની ચારે તરફ તાંબાનો કોટ અને ચાંદીના દરવાજા બનાવી દે તો તને મારી કુંવરી ભણાવું। ગધેડાના સ્વરૂપમાં ઇન્દ્રપુત્ર બોલ્યો, મને તમારી શરત મંજૂર છે। તમારે જે જગ્યાએ કોટ કરવાનો હોય ત્યાં દોરી બાંધો અને દરવાજા કરવાના હોય ત્યાં ખાલી રાખો। રાજાએ તેના કહેવા પ્રમાણે કર્યું। ગધેડાના સ્વરૂપે રહેલા ઇન્દ્રપુત્રે સ્તુતિ કરી ભગવાન વિશ્વકર્માને બોલાવ્યા અને રાજાના કહ્યા પ્રમાણે કર્યું। વિશ્વકર્માએ તરત સંકલ્પ કર્યો કે નગરની ફરતે તાંબાનો કોટ અને ચાંદીના દરવાજા બની ગયા। રાજા અને પ્રજા આ જોઈ અચરજ પામી ગઈ। રાજાને થયું કે નક્કી આ કોઈ ગધેડાના સ્વરૂપમાં દેવ છે, હવે વચન મુજબ કુંવરીને પરણાવ્યા વિના ચાલે નહીં। તે પોતાનું વચન પાળવા તૈયાર થઈ ગયો। તેણે સ્તંભ તીર્થનું નામ ત્રંપાવટી પાડ્યું।
આ રાજકુંવરી ને બીજી બે સહેલીઓ હતી, એક પ્રધાનની પુત્રી અને બીજી ભાટની પુત્રી। આ ત્રણે સહેલીઓનો એક જ જીવ હતો, એ ત્રણે એકને જ પરણવા માંગતી હતી। રાજકુંવરીની સાથે સાથે બીજી બે સહેલીઓ પણ ગધેડાની સાથે પરણી। રાજા ગંધર્ભસેનને રહેવા માટે મહેલ આપ્યો, તેમાં ગંધર્ભસેન પોતાની ત્રણેય રાણીઓ સાથે આનંદથી રહેવા લાગ્યો। ઇન્દ્રપુત્ર દિવસ દરમિયાન ગધેડા સ્વરૂપે રહેતો અને રાત્રે ગધેડાનું ખોળિયું ઉતારી દેવાંશી સ્વરૂપમાં આવી જતો। ત્રણેય સહેલીઓ રાજકુમારને જોઈ રાજી રાજી થઈ ગઈ। રાજકુંવર ત્રણેય પત્નીઓ સાથે આનંદ વિનોદ કરી રાત પસાર કરતો। તેણે પોતાની પત્નીઓને કહ્યું, આ વાત કોઈને કરશો નહીં અને પોતાનું ખોળિયું કોઈ બાળે નહીં, તે માટે ચેતતા રહેવા કહ્યું। જો આમ થશે તો મારા દેહમાં પ્રાણ નહીં રહે અને આખું નગર બળીને ભસ્મ થઈ જશે। ત્રણેય પત્નીઓ પોતાના દિવસો આનંદમાં વિતાવવા લાગી। સમય જતા ત્રણેય સગર્ભા બની। એક દિવસ રાજકુંવરીની માતા દીકરીના મહેલે આવી। તેણે પોતાની દીકરીને સગર્ભા જાણી તેનો તિરસ્કાર કર્યો। આથી રાજકુંવરીએ પોતાની માતાને બધી હકીકત જણાવી દીધી। રાજકુંવરીની માતાને મનમાં છું કે જો આ ગધેડાનું ખોળિયું બાળી મૂકું તો જમાઈ ફરી ગધેડો બનશે જ નહીં, કાયમને માટે રાજકુંવર જ રહેશે, મારી દીકરી સુખી થશે। આ વિચારે એણે ગધેડાનું ખોળિયું બાળી નાખ્યું। ખોળિયું બળતાની સાથે ઇન્દ્રપુત્રના શરીરની ચામડી ચળવળવા લાગી, એના આખા શરીરે બળતરા ઉપડી। એણે ત્રણેય રાણીઓને રાતમાં તરત જ નગર છોડી દૂર ચાલ્યા જવા કહ્યું। પછી ત્યાં એક વિમાન આવ્યું અને તે ઇન્દ્રપુત્રને લઈ ચાલ્યું ગયું। ત્રણેય રાણીઓ ત્યાંથી શ્વાસભેર ભાગી। સવાર થતા જ ત્રંબાવટી નગરી બળીને ખાક થઈ ગઈ, આખું નગર ખંડેર બની ગયું। આગળ જતા એ જગ્યાએ ખંભાત નગર વસ્યું। નાસી છૂટેલી ત્રણેય રાણીઓ એક ઋષિના આશ્રમમાં આવી ચડી। ઋષિ ઘણા દયાળુ હતા। એમણે ત્રણેય રાણીઓની વાત સાંભળી, તેમની ઉપર દયા લાવી એમને પોતાની દીકરીઓની જેમ ગણી આશ્રમમાં આશરો આપ્યો। સમય જતા ત્રણેય એક એક પુત્રને જન્મ આપ્યો। ઋષિએ એક પુત્રનું નામ ભરતરી, બીજાનું નામ વિકો અને ત્રીજાનું નામ પ્રભવ રાખ્યું। ત્રણેય પુત્રો આશ્રમમાં મોટા થવા લાગ્યા। ઋષિ આ ત્રણેયને વિદ્યાદાન આપ્યું, તેઓ બધી જ વિદ્યાઓમાં પાવરધા થયા। એક દિવસ પ્રભવ જંગલમાં એકલો શિકાર કરવા ગયો અને ત્યાંથી તે ભૂલો પડ્યો। રસ્તામાં તેને એક વણજારાએ પોતાની પોઠમાં આશ્રય આપ્યો। તે પશુ પંખીની ભાષા જાણતો હતો, તેનું નામ શણવી રાખવામાં આવ્યું। આ બાજુ ભરતરી અને વિકો ઋષિના આશ્રમમાં મોટા થવા લાગ્યા। આ બંને જણા પણ અસ્ત્ર શસ્ત્ર વિદ્યામાં ખૂબ પ્રવીણ હતા। તેઓ એક દિવસ શિકારે ગયા અને મૃગને મારી આશ્રમમાં લાવ્યા। તે જ દિવસે ઋષિએ પોતાના આશ્રમમાં બ્રાહ્મણોને જમવા બોલાવ્યા હતા। તેમણે આ બંને બાળકોની સાથે મરેલા મૃગને જોયો। આ જોઈ બ્રાહ્મણો નારાજ થયા અને ત્યાંથી ભોજન કર્યા વગર પાછા જવા તૈયાર થયા। ઋષિ એમને ઘણા સમજાવ્યા ત્યારે બ્રાહ્મણોએ કહ્યું, તમે આ છોકરાને કાઢી મૂકો તો જ અમે જમીએ। ભરતરી અને વિકાએ આ સાંભળ્યું એટલે તેમણે કહ્યું, અમારા શિકારથી તમે નારાજ થયા છો, અહીંથી અમે ચાલ્યા જઈએ તો જ તમે જમશો એવી તમારી ઈચ્છા હોવાથી અમે બંને ભાઈઓ અહીંથી ચાલ્યા જઈએ છીએ। આમ કહી બંને ભાઈઓ ઋષિ અને માતાઓની રજા લઈ આશ્રમ છોડી ચાલ્યા ગયા। ભરતરી અને વિકો ફરતા ફરતા ક્ષિપ્રા નદીને કાંઠે ઉજ્જૈની નગરીમાં આવી પહોંચ્યા। આ દિવસે આ નગરીમાં સ્વયંવર હતો। આ સ્વયંવર રાજગાદી માટેની પસંદગીનો હતો, કારણ કે અહીંના રાજાને કોઈ સંતાન ન હતું, તે મૃત્યુ પામ્યો હતો। હવે રાજપાટ આપવું કોને એની વિમાસણમાં પ્રજા પડી હતી। આથી રાજગાદી માટે સ્વયંવર રચ્યો હતો। એમાં હાથણી જેને માથે કળશ ઢોળે તેને રાજપાટ આપવું એવું નક્કી થયું। ભરતરી અને વિકો જ્યાં સ્વયંવરનો મંડપ બંધાયો હતો ત્યાં એક ખૂણે આવીને ઉભા રહ્યા। મંડપમાં આસનો ઉપર રાજાઓ અને રાજકુંવરો દમામથી બેઠા હતા। થોડી વારમાં હાથણી કળશ લઈ આખા મંડપમાં ફરી અને પછી એક ખૂણે ઉભા રહેલા ભરતરી ઉપર એણે કળશ ઢોળ્યો। આથી મંડપમાં હાહાકાર થઈ ગયો। બધા રાજાઓ રાજકુંવરો અને પ્રજા બુમરાણ કરવા લાગી કે હાથણી ભૂલી, હાથણી ભૂલી। પછી ભરતરી અને વિકાને મંડપની બહાર કાઢી મૂકવામાં આવ્યા। ફરી પાછી હાથણીને ફેરવવામાં આવી, તે ફરતી ફરતી પાછી મંડપની બહાર આવીને ભરતરી ઉપર જ એણે કળશ ઢોળ્યો। હવે રાજ્યની પ્રણાલિકા પ્રમાણે ભરતરીને રાજગાદી ઉપર બેસાડવામાં આવ્યો। તે ઉજ્જૈની નગરીનો રાજા થયો। ભરતરીએ એના નાના ભાઈ વિકાને પ્રધાન બનાવ્યો। તે ભરતરી સાથે મહેલમાં રહેવા લાગ્યો। કેટલાક સમય બાદ ભરતરી રૂપ રૂપના અંબાર સમી અનેક રાજકુંવરીઓને પરણ્યો। વિકો હંમેશા ભરતરીની સાથે રહેતો, તેથી રાણીઓને આ ગમતું નહીં। તેમણે વિકા ઉપર ખોટું આળ ચડાવ્યું અને વિકાને દેશવટો અપાવ્યો।
આથી વિકો કાશી પ્રયાગ જઈ પછી રાજેશ્વર જવા માટે નીકળ્યો. રસ્તામાં તેને વણઝારાની પોઠનો સંગાત થયો. તેમાં તેણે પોતાના ભાઈ પ્રભાવ જેવા જવાનને જોયો. તેણે જવાન પ્રભાવ છે કે નહીં એની ખાતરી કરવાનું વિચાર્યું. એને થયું કે પ્રભાવ પશુની ભાષા જાણે છે. જો આ જવાન તેજ હશે તો તરત ખબર પડી જશે. રાત પડતા વિકો વણઝારાની પોઠ સાથે સૂઈ ગયો. રાતનો બીજો પહોર થયો કે વનમાં જાનવરો બોલવા લાગ્યા. વણઝારાની પોઠના સરદારે શણવી એટલે કે પ્રભાવને જગાડીને પૂછ્યું, શણવી આ જાનવરો શું કહી રહ્યા છે? શણવી પશુ પંખીની ભાષા જાણતો હતો. એ બોલ્યો, નદીના પૂરમાં એક સ્ત્રીનું શબ જેણે પુષ્કળ ઘરેણા પહેરેલા છે એ તણાતું તણાતું આવે છે. જે સાહસ કરી એને કાંઠે લાવશે તેનો બેડો પાર થઈ જશે. વિકો સૂતા સૂતા શણવી અને સરદારની વાતો સાંભળતો હતો. તે સમજી ગયો કે ચોક્કસ શણવી જ મારો ભાઈ છે. શણવીએ સરદારને જાનવરોના અવાજનો ભાવાર્થ સમજાવ્યો, પણ સરદારે તે અંગે કાંઈ ગણકાર્યું નહીં. પરંતુ જાગતો વિકો લાગ જોઈ પોઠમાંથી છટકી ગયો અને નદીના પૂરમાં ઝંપલાવ્યો. તેણે શબને તરત જ બહાર કાઢી એના શરીર ઉપરના તમામ દાગીના ઉતારી લીધા અને શબને કાંઠે રહેવા દઈ પાછો પોઠના પડાવે આવી ગયો. રાતનો ત્રીજો પહોર થત ફરીથી જાનવરો બોલવા લાગ્યા. સરદારના પૂછવાથી શણવીએ કહ્યું, સ્ત્રીનું શબ કોઈ નસીબના બળિયાએ બહાર કાઢી એના ઘરેણા લઈ લીધા છે. એ શબનો આહાર કરી ઘણા પશુ પંખીઓ ક્ષુધા તૃપ્ત કરી ગયા. એ બધા શબ મૂકી જનાર બળિયાને આશીષ આપે છે કે તારા બધા સંકટ દૂર થજો અને રિદ્ધિ સિદ્ધિનો તું સ્વામી થજો. જાગતા પડેલા વિકાએ સાંભળ્યું તે ખૂબ જ રાજી થઈ ગયો. રાતનો ચોથો પહોર થતા ફરી જાનવરો બોલ્યા. સરદારે પૂછ્યું ત્યારે જવાબમાં શણવીએ કહ્યું, વણઝારાની પોઠ થોડા સમયમાં આફતમાં મુકાશે, તેનો સરદાર પણ મુશ્કેલીમાં મુકાઈ જશે. આ સાંભળીને સરદારે તરત જ પોઠો આંકવાનું કહ્યું. એ જ વખતે વિકાએ કંઈક વિચારી કોઈ ન જાણે એમ સોનાના ઘરેણા પોતાની પાસે રાખ્યા અને હીરા મોતીના હારના ટુકડા કરી એક એક ટુકડો પોઠમાં પડેલ કોથળામાં નાખ્યો. સવાર થતા વણઝારાની પોઠ એક ગામમાં આવી. ગામમાં પેસતા જ દોડતો દોડતો વિકો રાજા પાસે ગયો અને વણઝારાના સરદારે તેને લૂંટી લીધો છે એવું કહેવા લાગ્યો. રાજા તરત વણઝારાની પોઠો આગળ આવ્યા અને સરદારને કહ્યું, તમે આના દાગીના લૂંટીને ક્યાં જાઓ છો? સરદાર તો રાજાની વાત સાંભળી સડક થઈ ગયો. તે બોલ્યો, મેં તો આના દાગીના જોયા પણ નથી. રાજાએ વિકાને પૂછ્યું, તારા હીરા મોતીના દાગીના આની પાસે જ છે, એનો પુરાવો શો? વિકાએ કહ્યું, એણે આ બધું પોઠોમાં સંતાડી દીધું છે. રાજાએ તરત પોઠો ખોલાવી એમાંથી હીરા મોતીના દાગીના નીકળી આવ્યા. આ જોઈ સરદાર સ્તબ્ધ થઈ ગયો. રાજાએ દાગીના જોઈ વિકાને પૂછ્યું, હે વિકા, આ દાગીના તારા જ છે એની શી ખાતરી? મહારાજ, જુઓ આ બધાની જોડ. આમ કહી વિકાએ પોતાની પાસે રાખેલ હીરા મોતીના અડધા હારના ટુકડા બતાવ્યા. વણઝારો તો આ જોઈ આભો જ બની ગયો. રાજાએ વણઝારાને અપરાધી ઠરાવ્યો. રાજાએ વિકાને પૂછ્યું, વિકા, આ વણઝારાને તેના અપરાધ બદલ શી સજા કરું? ચતુર વિકાએ વણઝારાના સકંજામાંથી પોતાના ભાઈ પ્રભાવને છોડાવવા જ આ બધો ખેલ કરેલો. રાજાના કહેવાથી એ બોલ્યો, રાજન, આ વણઝારાની પોઠમાં રહેલ શણવી મને આપી દો, હું આ બધુંય ઝવેરા તેને બક્ષિસ તરીકે આપી દઈશ. સરદારે વિકાને શણવી સુપરત કર્યો. વિકાએ ખુશ થઈ બધું જ ઝવેરાત સરદારને આપી દીધું. વણઝારો રાજી થતો થતો ત્યાંથી ચાલ્યો ગયો. વિકો અને પ્રભાવ રાજાને પ્રણામ કરી પોતાને રસ્તે પડ્યા. રસ્તામાં વિકાએ પ્રભાવને પોતાની ઓળખાણ આપી અને બધી હકીકત કઈ સંભળાવી. પ્રભાવને ઘણા વર્ષો પછી પોતાનો ભાઈ વિકો મળવાથી તે ખૂબ જ ખુશ ખુશ અને રાજી રાજી થઈ ગયો. બંને ભાઈઓ હર્ષ પામી એકબીજાને ભેટી પડ્યા અને સુખ દુઃખની ઘણી બધી વાતો કરતા કરતા આગળ વધ્યા. બંને ભાઈઓ ચાલતા ચાલતા ઉજ્જૈની નગરી તરફ જવા નીકળ્યા. બંનેએ ક્ષિપ્રા નદીને તીરે ગાંધર્વ મસાણ અને હરસિદ્ધિ માતાના સ્થાનકે મુકામ કર્યો. પછી પ્રભાવ સીધું સામાન લેવા ગામમાં ગયો અને વિકો ત્યાં બેસી આરામ કરવા લાગ્યો. થોડી વારમાં હરસિદ્ધિ માતા 16 શણગાર સજેલી સ્વરૂપ માન સુંદરીનું રૂપ ધારણ કરી વિકાની પરીક્ષા લેવાના હેતુથી આવ્યા અને વિકાને કહ્યું, હે જુવાન, તું કોણ છે? અહીં શા માટે આવ્યો છે? તું આવ્યો તો ભલે આવ્યો, પણ તારે મારું દાન આપવું પડશે. વિકો માતાજીના પગમાં પડી ગયો. બોલ્યો, માં, માગો તે આપું. માતાજી બોલ્યા, હે જુવાન, મને ઘણા દિવસથી મનુષ્યનું લોહી પીવા નથી મળ્યું, શું તું મને તારું લોહી પીવા દઈશ? બસ આટલું જ ને? હસીને વિકો બોલ્યો,
તમ તારે મારા શરીરમાંથી જેટલું લોહી પીવું હોય એટલું ખુશીથી પી લ્યો. આમ કહી વિકો પોતાની તલવાર માતાજી સમક્ષ ધરી. આથી હરસિદ્ધિ માતા વિકા ઉપર પ્રસન્ન થયા. તેઓ પોતાના દેવી સ્વરૂપે પ્રગટ થયા અને કહ્યું, તું મારી પરીક્ષામાંથી પાર ઉતર્યો છે. હું તને વચન આપું છું કે જ્યારે પણ સંકટ પડે, કોઈ કાર્યમાં તારે મૂંઝાવું પડે, ત્યારે તું મને યાદ કરજે. હું તરત અદ્રશ્ય સ્વરૂપે તારી સમક્ષ હાજર થઈશ અને તારું કાર્ય પાર પાડીશ. આટલું કહી હરસિદ્ધિ માતા અંતર ધ્યાન થયા. પ્રભાવ સીધું અને સામાન લેવા ગયો તો તે લઈ પાછો આવ્યો. બંને ભાઈઓ રસોઈ બનાવી જમ્યા ને પછી નગરમાં જવા નીકળ્યા. નગરમાં જઈને જુએ તો બધું જ સુનકાર લાગતું હતું. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે અમારા નગરનો ભર્તુહરી રાજા જતા કાળો કેર થઈ ગયો છે. આ રાજાએ પોતાની રાણીના ચડાવવાથી પોતાના નાના ભાઈને દેશવટો આપ્યો અને એ પણ રાજ છોડીને ચાલ્યા ગયા. એમના ગયા પછી આ નગરનો કોઈ રાજા નથી. નગરનો બધો કારોબાર પ્રધાન ચલાવે છે. કોઈ રાજા થવાની ઈચ્છા કરે કે પ્રયત્ન કરે તો નજીકમાં રહેતો વેતાળ નામનો અક્ષ આવી એનું ભક્ષણ કરી જતો. કેટલાય રાજાઓને વેતાળે મારી નાખેલા અને ત્યાર પછી વેતાળની બીકથી આ નગરનો કોઈ રાજા થતો જ ન હતો. વિકાને આ વાતથી ખૂબ આશ્ચર્ય થયું. તેને થયું કે ક્ષત્રિયને વળી શેનો ડર. વિકો પ્રભાવને લઈ નગરના પ્રધાન પાસે ગયો અને પોતે આ નગરનો રાજા થવા ઈચ્છે છે તે જણાવ્યું. પ્રધાને બધી હકીકત જણાવી અને વિગતવાર કહ્યું. છતાં વિકાએ રાજા થવાની ઈચ્છા બતાવી. તેમણે નગરમાં દાંડી પીટાવી કે આ ગામની રાજગાદી ઉપર હું બેસીશ. આ વાત વાયુ વેગે આખાય નગરમાં પ્રસરી ગઈ. નગરવાસીઓ આ સાંભળીને ખૂબ રાજી થઈ ગયા. વિકાએ પોતાનું નામ વિક્રમ રાખ્યું. બીજે દિવસે રાજ દરબારમાં વિક્રમને રાજા બનાવવાની વિધિ ધામધૂમથી થઈ. આમ વિકો રાજા બન્યો અને મહેલમાં રહ્યો. હવે બુદ્ધિશાળી વિક્રમે વેતાળની બધી વાત જાણી લીધી. એનો સ્વભાવ પણ જાણી લીધો. તેણે સમય સૂચકતા વાપરી એને પ્રસન્ન કરવા તેના આવવાના માર્ગમાં મધ અને મદિરાના માટલા ભરાવ્યા. આખા નગરને શણગારાયું. દરવાજે દીપ માળાઓ મુકાવી, પોળે પોળે ચંદરવા બંધાવ્યા, કસ્તુરી અને ફૂલો વેરાવ્યા, રસ્તા ઉપર મીઠાઈઓ મુકાવી, જ્યાં ત્યાં મુખવાસ મુકાવ્યા, વાજિંત્રોની ગોઠવણી કરી. પછી વિક્રમ પોતાના મહેલમાં સજ્જ થઈને બેઠો. જ્યારે વેતાળને ખબર પડી કે નગરમાં કોઈ રાજા થયો છે એટલે તે તરત ખાવ ખાવ કરતો નગર તરફ આવ્યો. પણ રસ્તામાં તેને ખાવા પીવાની મજા પડી ગઈ. તે ખાવાનું ખાતો ખાતો કસ્તુરી અને ફૂલોની સુગંધથી ખુશ થતો, મદિરા અને મધ ગટગટાવતો મહેલ તરફ પગલા ભરવા લાગ્યો. તે માર્ગમાં ઠેર ઠેર ગોઠવેલી વ્યવસ્થાથી ખૂબ જ પ્રસન્ન થયો. છેવટે તે મુખવાસ ખાતો ખાતો રાજમહેલમાં પ્રવેશ્યો ત્યારે તેના મુખ ઉપર ક્રોધને બદલે ઉલ્લાસ છવાયેલો હતો. વિક્રમ રાજાએ તેને આવકારી તેનો ભક્ષ બનવા તૈયારી બતાવી. વેતાળે કહ્યું, હે રાજા, તારી બુદ્ધિ ચતુરાઈ પર હું ખુશ છું, જેથી તને જીવનદાન આપું છું. હું તારા ઉપર ખૂબ પ્રસન્ન થયો છું, માટે તારી ઈચ્છા હોય એ માગી લે. વિક્રમ બોલ્યા, તમે કોણ છો? તમારી શક્તિ વિશે જણાવો જેથી હું વર માગી શકું. વેતાળે કહ્યું, હે રાજા, હું વીર વેતાળ છું. હું 52 વીરોનો અગ્રેસર છું. હું ધારું તે કરી શકું. હું ધારું તો સ્વર્ગ મૃત્યુ અને પાતાળલોકમાં જઈ શકું. હું અદ્રશ્ય સ્વરૂપે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુમાં પ્રવેશી શકું. હું ભૂત ભવિષ્ય અને વર્તમાન આમ ત્રણેય કાળની પરિસ્થિતિ જાણી શકું. હું જેના પર પ્રસન્ન થાઉં તેને સંકટ સમયે મદદ કરું. આમ મારી શક્તિની કોઈ મર્યાદા નથી. વિક્રમ રાજાએ કહ્યું, હે વીર વેતાળ, પ્રથમ તો મારું આયુષ્ય કેટલું છે તે જાણી લાવો. થોડી વારમાં વેતાળ અદ્રશ્ય બની બ્રહ્માજી પાસે ગયો અને પછી વિક્રમ રાજા પાસે આવીને બોલ્યો, હે રાજન, તારું આયુષ્ય 135 વર્ષ 7 મહિના 10 દિવસ ને 15 ઘડી છે. ઠીક છે, વિક્રમ રાજાએ કહ્યું, હવે તમે મારા આયુષ્યમાંથી એક દિવસનો વધારો કે એક દિવસનો ઘટાડો કરીને આવો. વેતાળ બ્રહ્મલોકમાં જઈ બ્રહ્માજીને આ પ્રમાણે કરવા માટે અરજ કરી. આ સાંભળી તેઓ હસીને બોલ્યા, કોઈ પણ મનુષ્યના આયુષ્યમાં વધઘટ થઈ શકતી આ કાર્ય શક્ય જ નથી. વેતાળ વિક્રમ રાજા પાસે આવ્યો અને બોલ્યો, હે રાજન, તારા આયુષ્યમાંથી એક પળ પણ ઓછી કે વધી શકે એમ નથી. આથી વિક્રમ રાજા તેના પર ગુસ્સે થઈ એની ચોટલી પકડી અને કાપવા માટે મ્યાનમાંથી તલવાર કાઢીને બોલ્યા, મારું આયુષ્ય તારાથી કે કોઈનાથી ઘટી શકે એમ નથી. તો પછી મને તારી શિબિક? તું મારો વાળ વાકો પણ કરી શકે એમ નથી. તું મારી પ્રજાને ફાવે એમ કનડી રહ્યો છે, ગમે એને મારી નાખે છે. માટે તારા જેવા પાપીના પ્રાણ નહીં લઉં તો તું જગતમાં બહુ ઉત્પાત મચાવીશ, માટે હું તારા પ્રાણ લઈશ. આ સાંભળી વેતાળ બે હાથ જોડીને બોલ્યો, રાજન,
તમે મારી ચોટલી પકડી છે, આથી હું તમારે શરણે થાઉ છું। હું હંમેશા અદ્રશ્ય સ્વરૂપે તમારી આસપાસ રહી તમારું રક્ષણ કરીશ। તમે ગમે એવા સંકટ સમયે હું તમારી સામે હાજર થઈ તમને મદદ કરીશ। વિક્રમ રાજાએ વેતાળની ચોટલી છોડી દીધી, પછી વેતાળ અદ્રશ્ય થઈ ગયો। વિક્રમ રાજાએ પોતાની બુદ્ધિ ચતુરાઈથી મહાયક્ષ વીર વેતાળને વશ કર્યો। બીજે દિવસે આખા રાજ્યમાં વાત ફેલાઈ ગઈ કે વિક્રમ રાજાએ વીર વેતાળને જીત્યો છે। તેનાથી પ્રજામાં આનંદ વ્યાપી ગયો। વિક્રમ રાજાએ પોતાના ભાઈ પ્રભવને પ્રધાન બનાવ્યો। બંને ભાઈઓ મહેલમાં રહેવા લાગ્યા। થોડા દિવસ બાદ બંને ભાઈઓ ઋષિના આશ્રમે ગયા, બધી હકીકત જણાવી ઋષિના આશીર્વાદ લઈ એમની માતાઓને લઈ પોતાના રાજ્યમાં પરત ફર્યા। હવે બધા સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યા। વનિતા નામની પુતળીએ પોતાની વાર્તા પૂરી કરતા રાજા ભોજને જણાવ્યું, હે રાજન, વિક્રમ રાજા આવા વીર બુદ્ધિશાળી હતા। આ સિંહાસન તેમનું છે, તેમના જેવા ગુણવાળો રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકે। આમ કહી પુતળી સડસડાટ કરતી ઉડીને આકાશ માર્ગે જતી રહી। આવી જ બધી પુતળીઓની વાર્તા સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો।